રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 38મી ધર્મયાત્રા મૌડી ચોકડીએ યોજી કાઢવામાં આવી હતી। સવારે સાધુ સંતોની હાજરીમાં ધર્મયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। મૌડી ચોકડીથી કેકેવી ચોક અને ત્યાંથી રૈયા ચોકડી, કિસાનપરા, ત્રિકોણબાગ સહિતના 24 કિલોમીટર વિસ્તારમાં ફરી હતી આ ધર્મયાત્રા, જેમાં સંતો મહંતોએ વિવિધ કર્તબ રજૂ કર્યા હતા। મોરબીનો ઝૂલતો પુલ દુર્ઘટના સહિત વિવિધ ફ્લોટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। ધર્મયાત્રામાં મોટી સંખ્યામાં સનાતનીઓ ઉમટી પડ્યા હતા અને ધર્મયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવાન કૃષ્ણે જે ગીતામાં ઉપદેશો આપ્યા છે, જે સાથે ભગવાન સતત વિકાસના માર્ગનો પાઠવું છું સૌને। આજે કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ છે અને કૃષ્ણ ભગવાને સમસ્ત વિશ્વને ઉપદેશ આપ્યો છે અને કૃષ્ણમ વંદે જગતગુરુ, જગતગુરુ તરીકે કૃષ્ણ ભગવાને બિરુદ પ્રાપ્ત કર્યું છે। આવી વ્યક્તિના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ અને સમસ્ત હિન્દુ ધર્મ અને ભારત વર્ષનો ઉત્કર્ષ કરીએ એવી ભાવના સાથે આજે કૃષ્ણ જન્મ મહોત્સવનો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કર્યું છે, જેને અમે સૌ ખૂબ ખૂબ ધન્યવાદને અભિનંદન આપીએ છીએ। કૃષ્ણ ભગવાનની વિચારધારા અને એમને આપેલો ઉપદેશ સમસ્ત વિશ્વને જીવન જીવવાની પદ્ધતિ શીખવાડે છે। ભારતના લોકો માટે થઈને પ્રમાણિકતા અને નિષ્ઠાથી જીવન જીવવું, મર્દાનગીથી જીવન જીવવું, ધર્મને સમર્પિત થવું અને દેશને સમર્પિત થવું, આ શ્રેષ્ઠ ઉપદેશ સાથે જે કંઈ કૃષ્ણ જન્મ મહોત્સવનો ઉત્સવ છે એને હિન્દુ સમાજ ખૂબ જ ઉત્સાહથી આ ઉજવે છે એની અંદર